સંઘ પ્રદેશ દીવ ખાતે ચોમાસાના વિરામ બાદ માછીમારો દ્વારા પ્રથમ ફિક્સિંગનો શુભારંભ વિધિવત કરવામાં આવ્યો. દર વર્ષની જેમ ચોમાસાની સિઝન દરમિયાન માછીમારોને દીવ પ્રશાસન દ્વારા માછીમારોને દરિયો ખેડવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો હતો. કારણ કે વરસાદની મોસમ શરૂ થતાં દરિયામાં તોફાની મોજા અથે કરંટના કારણે 4 મહિના ફિશિંગ કરવાની સખ્ત મનાઈ હોય છે અને તમામ બોટોને બંદર પર ચડાવી દેવામાં આવે છે. તમામ માછીમારો પણ 4 મહિના પોતાના નાના મોટા કામ કરે છે, બોટનું સમારકામ વગેરે કરે છે. દીવ પ્રશાસન દ્વારા પ્રતિબંધની સમયમર્યાદા પૂર્ણ થતાં માછીમારો દ્વારા પ્રથમ ફિશિંગનો શુભારંભ વિધિવત કરવામાં આવ્યો. માછીમારોની મહિલાઓ દ્વારા દરિયા કિનારે માછીમારોની સુરક્ષા માટે દરિયા દેવને વિધિવત પૂજન કરી બોટોને ફિશિંગ માટે રવાના કરવામાં આવ્યા હતા. પૂજનમાં મહિલાઓ દરિયા ખેડૂઓ તેમજ પરિવારજનોની સુરક્ષા અને સલામતીની પ્રાર્થના કરે છે અને ફિશિંગમાં વધુ બરકત આપે તેવી પ્રાર્થના કરે છે. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ.